લૂંટના ઈરાદાએ બે ઈસમોને લૂંટના રૂપિયા ન મળતા યુવાનને ચપ્પુનો ઘા મારી બે લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. ફરિયાદીની ફરિયાદમાં જણાવ્યા અનુસાર વહેલી સવારે 3:30 વાગ્યાના અરસામાં ચાલતો ચાલતો રિક્ષા પકડવા સારું પોટાલાવાળી સર્કલ તરફ જતો હતો. તે વખતે આશરે 3:30 વાગે ગૌશાળા પાસે જાહેર રોડ ઉપરથી પસાર થયો હતો ત્યારે સામેથી 18-20 વર્ષના બે અજાણ્યા ઈસમો ચાલતા ચાલતા આવ્યા હતા અને પ્રવીણભાઈ ફરિયાદીને ઊભો રાખી કહેલ કે તમાકુ હે ક્યાં. ત્યારે પ્રવીણભાઈએ પોતાની પાસે રહેલ તમાકુ આપતા તે વખતે બંને અજાણ્યા ઈસમો પૈકી એક ઈસમે પ્રવીણભાઈને કહેલ કે કેટલા ટાઈમ હોય, જેથી પ્રવીણભાઈએ કહેલ કે મારી પાસે ઘડિયાળ નથી. તેમ કહેતા તરત જ બંને ઈસમોએ પ્રવીણભાઈને કહેલ કે તુમ્હારે પાસ જો હોય વો મુજે દે દો. તેમ કહેતા પ્રવીણભાઈ ત્યાંથી ચાલવા લાગ્યા હતા. તે વખતે બંને ઈસમોએ પ્રવીણભાઈને ઊભો રાખડી પકડી જબરજસ્તીથી પ્રવીણભાઈના પેન્ટના ખિસ્સા તપાસવા લાગ્યા હતા. પ્રવીણભાઈ કહેલ કે એ ક્યાં કરતે હો. તેમ કહેતા બંને ઈસમો પૈકી એક ઈસમે પ્રવીણભાઈના પેન્ટના જમણા ખિસ્સામાં મૂકેલ મજૂરીના રૂપિયા 250 જબરજસ્તીથી કાઢી લીધા હતા. તે વખતે પ્રવીણભાઈએ ઈસમને ધક્કો મારતા બીજા ઈસમે એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાના પેન્ટના ખિસ્સામાંથી છરો કાઢી પ્રવીણભાઈને છાતીના ભાગે મારી દેતા પ્રવીણભાઈ ગંભીર રીતે ઘવાઈ ગયા હતા. ત્યારે પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ સુરત.